કહેવામાં આવ્યા છે. તો અવિરત વરસાદ અને તેને પગલે જ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી સમયમાં કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને હાલ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો સાથે જ કહી શકાય કે તમામ જિલ્લાઓ છે તેમાં વરસાદી માહોલ એક પણ જિલ્લો બાકાત નથી રહ્યો વરસાદથી. અતિ ભારે વરસાદ અને વરસાદનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. તો હવામાન વિભાગની આગાહી અને તેજ પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી 3 કલાક જે અમદાવાદમાં વરસાદ વરસ્યો, 1 થી 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો ક્યાં કેટલો વરસાદ થયો હવામાન વિભાગ તરફથી, હવે વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, સીધા જઈશું અમારા સહયોગી જનક પાસે. શ્રાવણમાં શ્રીકાર કહેવાય છે ને, એટલે શરૂઆત લગભગ થઈ રહી છે. શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ, પરંતુ આપણે વિંડીના માધ્યમથી જાણીએ કે હાલમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આપ જુઓ કે વડોદરાની જે પરિસ્થિતિ છે એ સૌથી ખતરનાક પરિસ્થિતિ છે. આપ જુઓ કે અહીંયા હાલમાં જે સમય બની રહ્યો છે એ ખૂબ જ ભયંકર પરિસ્થિતિ બની, અને એટલા જ માટે વડોદરાની આસપાસ જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે મુશ્કેલી વધી રહી છે. 18 ઇંચ વરસાદ એ પણ 7 થી 8 કલાકની અંદર પડે તો આપ સમજી શકો છો કે શું પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. તો આજનો આ સમય છે, ધીરે ધીરે હવે આ વરસાદ આગામી સમયમાં અમદાવાદ જિલ્લામાં પણ આગળ વધશે. એટલે વડોદરા બાદ આપ જોઈ શકો છો કે મોડી રાત્રે અમદાવાદ, ધોળકા, વિરમગામ, ધંધુકા, નડિયાદ આ બાજુનો જે પટ્ટો છે ત્યાં સૌથી ખતરનાક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વડોદરામાં તો વરસાદ ખાબક્યો, પરંતુ હવે આગામી રાત જે આજની રાત છે એ મુશ્કેલી રૂપ ભરી રાત છે. અને એટલા જ માટે આપ જોઈ શકો છો જે સિસ્ટમ સક્રિય થઈ છે એ અમદાવાદ, ધોળકા, વિરમગામ અને સુરેન્દ્રનગરની આસપાસ આ સિસ્ટમ સક્રિય થઈ છે. મતલબ કે આણંદમાં પણ સારો વરસાદ વરસી શકે છે, અને ત્યારબાદ મહેસાણા અને ત્યાં પણ સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આપ જુઓ કે આવતીકાલે શું સ્થિતિ સર્જાઈ શકે છે. તો આપ જો કે મોડી રાતથી ત્યારબાદ વિરમગામ અને થોડોક વરસાદ મહેસાણામાં પણ જોવામાં આવી શકે છે. તો આજની રાત અમદાવાદ માટે મુશ્કેલી રૂપ બને તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. વડોદરામાં જે સિસ્ટમ સક્રિય થઈ એ સિસ્ટમ ફરીથી અમદાવાદ માટે સક્રિય થતી જોવામાં આવી રહી છે. દીક્ષિતા બિલકુલથી જનક આભાર. તો જે પરિસ્થિતિ વડોદરાની જોવા મળી રહી છે, જે સિસ્ટમ સક્રિય વડોદરામાં થઈ છે તે જ પ્રકારની સિસ્ટમ અમદાવાદમાં પણ શરૂ થઈ ગઈ છે, અને ધીમે ધીમે અમદાવાદ વાસીઓ માટે અત્યારની રાત ખૂબ જ મુશ્કેલીરૂપ રાત કહી શકાય, કારણ કે વરસાદ અવિરત વરસી રહ્યો છે. તો વરસાદને લઈને સતત અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. સમય થયો છે એક બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે.